બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વિજયનગરની. વિજયનગર તાલુકામાં આઝાદી બાદ પણ નથી ફરવાયું બસ સ્ટેશન. અનેકવાર રજૂઆતો આવેદન પત્રો આપવા છતાં કોઈ નક્કર કામગીરી ન થતાં લોકોમાં આક્રોશ. આઝાદીના 75 વર્ષ બાદ પણ તાલુકા મથક બસ સ્ટેન્ડ વિહોળો. વિજયનગર તાલુકામાં આઝાદી બાદ પણ નથી ફાળવાયું બસ સ્ટેન્ડ. અનેકવાર રજૂઆતો આવેદન પત્રો આપવા છતાં કોઈ નક્કર કામગીરી ન થતાં લોકોમાં આક્રોશ. સરકારી જમીનમાં ડેપો બનાવવા મામલે અપાયું આવેદન પત્ર, આ બાબત હજુ પણ વિલંબ થશે તો હવે વિજયનગર તાલુકા વેપારી અને આજુબાજુના લોકોમાં વિરોધનો વંટોળ ફાટી નીકળશે. લલિત ડામોર, ZSTV, વિજયનગર. વિજયનગર તાલુકામાં ST ડેપો માટે જે જમીન ફાળવેલ છે તે સરકારશ્રી મહેસૂલ વિભાગના પરિપત્રથી બજાર ભાવની કિંમતો ગણી ટોકન ભાવથી આપવા હુકમ કરેલ છે. પરંતુ આ તાલુકો આદિવાસી તાલુકો ટ્રાઇબલ તાલુકો આવેલ છે અને આ તાલુકામાં 75 વર્ષ સુધી ST સુવિધા નથી તો આ ફાળવણી જે સરકાર દ્વારા કરવામાં આવેલ છે તે જમીન મફત ફાળવણી થાય તે માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પાસે આ મહેસૂલ વિભાગ હોય અને આ આવેદનપત્રમાં અમે આ જમીન મફત મળે તે માટે અરજ ગુજારેલ છે. તેમજ આ તાલુકામાં આ જે બસ સ્ટેન્ડ થાય તેનું ખાતમુહૂર્ત અને તેનું ઉદ્ઘાટન માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થાય તે માટે એક વિનંતી પત્રો આવેદનપત્ર મામલતદાર શ્રી વિજયનગરને આપી અમે સરકારશ્રીને વિનંતી કરેલ છે.